એકલવ્ય વિદ્યા સંકુલ ગયા ભાગમાં આપણે એક સરસ મજાની પતંગિયાની વાર્તા સાંભળી અને એક ગીત ગાયું અને મેં એક કામ પણ તમને આપેલું પતંગિયું દોરવાનું તો તમે બધાએ પતંગિયું દોર્યું હશે તો આપણે હવે વાતચીત તરફ આગળ વધીએ વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી હવે બધાને અલગ અલગ રીતે મજા આવી હોય તો તમને ક્યારે મજા આવી પીલું સુંદર મજાનું પતંગિયું બની ગયું પીલું એ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું આમ થયું ત્યારે મને સૌથી વધુ મજા આવી તમને ક્યારે આવી એ તમે જણાવજો બે તમને પિલ્લોની ચિંતા ક્યારે થઈ કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપછાપ પડી રહેલો આ જોઈ મને પિલ્લોની ચિંતા થઈ ત્રણ દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે તો દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને તેની પૂરી કાળજી લેવાનું કહ્યું હશે તેને સલામત જગ્યાએ રાખી અને કૂણા પાંદડા ખાવા માટે આપવાનું કહ્યું હશે પછી સવાલ ચાર તમે ઈય તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો કેમ તો મારે ઈયળને સાચવવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એવી સલામત જગ્યાએ મૂકું કે જ્યાં હવાની અવાર જવર પણ હોય કારણ કે તેનો જીવ જોખમમાં ન મુકાય પાંચ ચાલી બતાવો ઈયળની જેમ સાપની જેમ અળસિયાની જેમ આ અભિનય તમારે જાતે કરવાનો છે જાતે ચાલીને બતાવવાનું છે કે ઈયળ કઈ રીતે ચાલે સાપ કઈ રીતે ચાલે અને અળસિયું કઈ રીતે ચાલે પછીનો પ્રશ્ન છ પગ ગણો આ બધા પ્રાણીઓના પગ કેટલા છે એ તો આપણે શોધવાનું છે ચિત્ર ક્યાંય હોય તમારી આજુબાજુ જોવા મળે તો તમે ચિત્રમાં પણ ગણી શકો છો તો ચાલો હું જણાવું કીડીના છ પગ હોય પછી મકોડાના પણ છ પગ હોય વંદાના છ પગ પતંગિયાના છ પગ અને કાન ખજૂરાના તો ઘણા બધા પગ હોય કારણ કે જ્યારે તે નાનું હોય ત્યારે એના પગ ઓછા હોય અને મોટું હોય થાય ત્યારે એના પગ એની સાથે સાથે વધતા જાય આપણે નાક અને મો આગળ રૂમાલ રાખો આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાવ અને ખોટું હોય તો છીક ખાવ એટલે વાક્ય સાચું હોય તો ખાંસી ખાવાની છે ખાંસી એટલે આ રીતે અને છીક છીક એટલે આ રીતે તમારે છીક ખાવાની છે પણ શું પેલા રૂમાલ રાખવાનો છે નાક અને મોં આગળ ખાંસી આવે તો મોં આગળ રૂમાલ રાખવો પડે અને છીક આવે તો નાક આગળ રૂમાલ રાખવો પડે તો એક પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા તો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા તો વાર્તામાં જોઈએ તો જુઓ અહીંયા વાંચો પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું એટલે કેવડા હતા નાના ટપકા જેવડા હતા લખોટી જેવડા ન હતા એટલે આ વિધાન આવશે ખોટું તો અહીંયા વિધાન ખોટું હોય તો આપણે શું કરવાનું છે છીક ખાવાની છે તો અહીંયા લખું છું હું છીક બે મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા તો આ વાત સાચી છે એટલે અહીં આવશે ખાસી ત્રણ પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી તો પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગઈ હતી હા એટલે અહીં આવશે ખાસી આ વાક્ય ખરું છે ચાર દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો તો દ્વિજે છે એ દબાવ્યો તો જોઈએ વાર્તામાં તો વાર્તામાં વાક્ય જુઓ દ્વિજ સાચવીને તેને અડ્યો કોસેટો એકદમ કઠણ હતો તો અહીંયા આવશે આ વિધાન ખોટું છે એટલે અહીંયા આવશે તમારે છીક ખાવાની છે ત્યાર પછી પાંચમું વાક્ય કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું તો કોશેટામાંથી થોડી વાર પતંગિયું બહાર આવ્યું હતું તે નાનું પેલા જીવડું હતું પણ પાંખો ચોટેલી હતી એટલે બની ગઈ પતંગિયું તો એ બની જ ગયું હતું એટલે અહીંયા આવશે વિધાન ખરું એટલે અહીંયા આવશે આપણે ખાંસી ખાવાની ત્યાર પછી પ્રવૃત્તિ વાંચો શોધો અને વિચારો લખો ત્યારે તમને શું થાય જો નીચેની આપણને ક્રિયાઓ આપી છે એવું કંઈક થાય એવી આપણી સામે પરિસ્થિતિ આવી જાય તો તમને શું થાય તેના માટે તમે કેવું અનુભવ કરો એનું આપણે જણાવવાનું છે કૌશમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો કેટલું સુંદર ચિંતા થાય ઉદાસ થવાય કેવું જોરદાર ગભરાઈ જવાય તો પેલું વિધાન છે પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય પંખો ચાલુ હોય અને કબૂતર જો ઓરડામાં આવી જાય તો શું થાય આપણને કબૂતર પંખામાં આવી જશે તો એને કંઈ થઈ જશે તો આપણને ચિંતા થાય બીજું વાક્ય વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે અચાનક આપણે વાંદરાઓનું ટોળું જો આવી જાય તો શું થાય તો ગભરાઈ જઈએ એટલે ગભરાઈ જવાય ત્રણ તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે હવે માળો ચકલી માટે બનાવ્યો અને લટકાવ્યો આપણે પણ એમાં ચકલી જ ન આવી આપણે ચકલીની રાહ જોઈને થાકી ગયા પણ આવી નહીં તો આપણને શું થાય આપણે ઉદાસ થઈ જઈએ ચાર અંધારી રાતે આકાશમાં તારા જોઈએ અંધારું હોય ને સરસ મજાનું ઉનાળાનું કે શિયાળાનું વાતાવરણ હોય ત્યારે આકાશ એકદમ ચોખ્ખું હોય વાદળા ન હોય ત્યારે તારા કેવા સરસ આકાશમાં ટમટમતા હોય ત્યારે આપણને કેવું લાગે કેવું જોરદાર જોરદાર કેવું સરસ એકદમ મજાનું પાંચ જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને ફૂલ તો આપણને કેવા લાગે સુંદર એટલે આપણે કહીએ કેટલું સુંદર આ રીતે આપણે આપણા ઉદ્ગાર વ્યક્ત કરીએ ત્યાર પછીની પ્રવૃત્તિ છે પ્રશ્નોના જવાબ લખો સવાલ એક લીમડાના પાન પર કાણા કેમ હતા તો કેમ હતા લીમડાના પાન પર કાણા કારણ કે લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળોએ પાંદડા ખાધેલા હતા તેથી પછી સવાલ બે એવા કેમ ઉદાસ થઈ ગઈ તો મીઠા લીમડા પરના બધા જ પતંગિયા ઉડી ગયા એટલે એવા ઉદાસ થઈ ગઈ સવાલ ત્રણ ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા તો ઈંડા છે પાંદડાને બરાબર ચોટેલા હતા તેથી ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ગયા સવાલ ચાર દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા તો સવાર સાંજ અને નિશાળે જતા આવતા પીલુની સંભાળ લેતા સવાલ પાંચ દ્વિજ અને ઇવા ફાટી આંખે શું જોઈ રહ્યા તો ખોખામાં રહેલો કોશે થોડી વારે તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાને પાંખો હતી પણ ચોટેલી હતી હળવેથી પોતાની પાંખો ખોલી અને પીલું હવે પતંગિયું બની ગયું આ બધું તેઓ ફાટી આંખે જોઈ રહ્યા પછીની પ્રવૃત્તિ છે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો હવે નીચે તમને વાક્ય આપ્યા છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પેલું વાક્ય છે અ બીજી સવારે ઉઠતા વેત એટલે ઉઠીને તરત જ બંને ક્યાં પહોંચ્યા મીઠા લીમડા પાસે પહોંચ્યા હવે આમાં બંને એટલે કોણ એટલે બંને એટલે કેટલા વ્યક્તિ થાય તો બે વ્યક્તિ મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું તો બંને એટલે કોણ હતું વાર્તામાં તો દ્વિજ અને ઈવા આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે મીઠો લીમડો છે એટલે મીઠો હશે ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા તો સવારે ઉઠતા વેત હવે એમાં નામ તો કે કોણ હતું દ્વિજ અને ઈવા સ્થળ કઈ જગ્યાએ એ પહોંચ્યા હતા તો મીઠા લીમડા પાસે અને મીઠો લીમડો ક્યાં હતો તો કે ઘરના આંગણે સમય સમય ક્યારે પહોંચ્યા અહીંયા ક્યારે કીધું છે બીજી સવારે એટલે અહીંયા આવશે બીજી સવારે પછીનું વાક્ય છે તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણ ચિંતા થઈ કે ઈંડા પડી જશે એટલે હવે આમાં બંને જણ એટલે કોણ કોણ

તો ઈંડા પડી જશે તો એ બી કે બંને ગભરાયા ઈંડાની ચિંતા કોને થઈ દ્વિજ અને ઈંડાની ચિંતા થઈ હવે પછીની પ્રવૃત્તિમાં છે ઈયળ કોશેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો શોધી અહીં લખો તો આજે વાક્યો ઈયળ વિશે બે વાક્ય બનાવવાના પાઠમાંથી શોધવાના છે કોશેટા વિશે અને પતંગી હોય છે મને જે મળ્યા એ મેં છે તમને જે આની સિવાય લખવા હોય તો તમે પણ પાઠમાંથી શોધીને લખી શકો છો તો ઈયળ ઉપરથી એક વાક્ય છે એટલે કે એ વાક્યમાં ઈયળ શબ્દ આવો જોઈએ એક પાંદડા પર એક જ ઈયળ હતી અને બીજું વાક્ય છે પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં પછી છે કોશેટો તો કોશેટો એકદમ કઠણ હતો અને બીજું વાક્ય છે થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું પછી ત્રીજું છે શબ્દ પતંગિયું તો પતંગિયા વિશે વાક્ય લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો અને બીજું વાક્ય છે તેમનું વાહલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું તો છે આ રીતે આપણો જે શબ્દ હોય એ વાક્યની અંદર આવી જવો જોઈએ આ રીતે આપણે વાક્ય બનાવવાના હોય પછીની પ્રવૃત્તિ છે યોગ્ય રીતે જોડકા જોડો હવે જુઓ વાર્તામાં આપણને ઈંડા અને એની એની સામેનો કલર તો વાર્તામાં આપણા ઈંડા કેવા હતા પીળા પીળા ટપકા જેવા એટલે આપણે અહીંયા પીળા રંગ સાથે જોડ્યું પછી ઈયળ કેવી હતી તો કે લીલી લીલી ઈયળ ઝીણી ઝીણી અને લીલી લીલી એવું હતું ને એ પાંદડા ખાધેલા એવું વાક્ય હતું એટલે આપણે અહીંયા લીલા રંગ સાથે જોડ્યું કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો એટલે આપણે અહીંયા ઘટ્ટ એવો કથ્થઈ રંગ સાથે જોડ્યા અને પતંગિયા તો રંગબેરંગી હોય એના માટે કોઈ ખાસ રંગ હોય નહીં એ તો ઘણા બધા આપણે આગળના વિડીયોમાં જોયું ને ઘણા બધા રંગના પતંગિયા હોય એટલે આપણે અહીંયા વાદળી રંગ એક વધ્યો તો વાદળી રંગ સાથે આપણે પતંગિયું જોડ્યું હવે પછીની પ્રવૃત્તિમાં પતંગિયું કેવી રીતે બને તો એનું આખું ચક્ર છે કે કેવી રીતે પતંગિયું બને તો પેલા પતંગિયું છે એમાંથી એ પતંગિયું છે એ ઈંડા મૂકે પછી ધીમે ધીમે ઈંડાની ઈયળ થાય અને ઈયળને ફરતે કોશેટો લાગે કોશેતો તૂટે એટલે કોશે કોશેટો તૂટે એટલે પતંગિયું બહાર આવે આ રીતે આખું પતંગિયાનું જીવન ચક્ર ચાલે પાછું પતંગિયું છે એ ઈંડા મૂકે એમાંથી ઈયળ બને અને ઈયળને કોશેટો લાગે કોશેટો તૂટે એટલે પાછું પતંગિયું બહાર આવે આ રીતે પતંગિયું બને પછીની પ્રવૃત્તિ છે વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો અહીંયા આપણને વાર્તા છે એ નવા વાક્યો આપેલા છે હવે જેમ આપણે વાર્તા વાંચી બધાએ એના આધારે આપણે એનો ક્રમ ગોઠવવાનો છે જુઓ પેલું વાક્ય કયું આવશે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા ત્યાં આવશે એક પછી પછી બીજું બીજું વાક્ય નામ પાડ્યું ત્રીજી ઘટના કઈ થઈ પાંદડા ખાઈ ખાઈ ને પીલું નામ પડી ગયું ને પછી આવ્યું પીલું પીલું જાડો પાડો થઈ ગયેલો પછી થયું જાડો પાડો પીલું થઈ ગયો પછી શું થયું તો કે કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો એટલે ત્યાં આવશે ચાર અને છેલ્લે પાંચમું વાક્ય પીલું ઉડી ગયું આ રીતે વાર્તાનો ક્રમ છે એ ગોઠવવાનો છે પછીની પ્રવૃત્તિ છે રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પિલ્લું વાંચો એટલે આપણે જો મેં ગયા ભાગમાં પણ તમને સમજાવેલું કે પ્યા રીડિંગ ક્રિકેટ એટલે બે ટીમ હોય અને એમાં વારાફરતી વાંચતા જવાનું જ્યાં જેની વાંચવામાં ભૂલ પડે ત્યાં તેના માર્ક્સ કટ થાય આ રીતે આપણે સ્કૂલે કરી શકીએ પણ આપણે સ્કૂલે નહીં હોવાથી આ વાર્તા છે તમારે ઘરે જ વાંચવાની છે ભૂલ વગર વાંચવાનો પ્રયત્ન કરવાનો ભૂલ થાય તો ફરીવાર વાંચવાનો પ્રયત્ન કરવાનો ચાલો ગાઈએ ગીતડું પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ આ ગીત તમારે ગાવાનું છે વારંવાર ગણગણાવાનું છે હવે નવું પાછું એક ગીત આવી ગયું છે તેનું નામ છે કાવ્યનું નામ છે અમે અમે એટલે કોણ એ તો વનવનના પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે વનવનના પાન પવન છે એનાથી પાન પાન પવન આવે એટલે પાન છે બધા નાચવા લાગે એટલે બાળકો કહે છે અમે વનવનના પાન થઈને પાન ફરકે પવનના એમ અમે ફરક ફરકીએ છીએ અને અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા એટલે પંખીઓ જે સરસ મજાના ગીત ગાય છે એ ગીત અમે બની ગયા અમે દરિયામાં વહાણ થઈ માહલી રહ્યા દરિયાની અંદર અમે વહાણ બનીને દરિયાને માહલી રહ્યા એટલે દરિયામાં રહ્યા અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા પતંગિયા ઉડે છે ને પકડવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ ત્યાર પછી અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા અમે દરિયો બની અને આભને પંપાળ્યા એટલે આભને અડવા માટે પ્રયત્ન કરીએ છીએ આમ આપણે છેલ્લે જોઈએ તો દરિયા કિનારે જઈએ તો આપણને એમ લાગે કે દરિયો છે એ આભને અડી રહ્યો છે આમ દૂર દૂર સુધી નજર કરીએ તો આપણને શું થાય છેલ્લે કે દરિયો છે એ અને આભ બે એકબીજાને અડે છે અમે તારલા ઉગાડનાર માળી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા તો વાદળ છે એ પહેલા એકદમ પાણી ભરીને આવે એટલે વજનવાળા એકદમ સરસ મજાના થઈ જાય ને વરસી જાય એટલે એકદમ હળવા થઈ જાય અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા બાળકોને તો શું જોઈએ તોફાન કરવા મળી જાય એટલે ઘણું ઘણું તો એ તો તોફાન કરવા માટે તરસી રહ્યા છે અમે રજાઓના તંબુને ડેરા કર્યા અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા દરિયા કિનારે આપણે જઈએ ત્યારે આપણે ત્યાંથી શંખલાને છીપલાઓ ભેગા કરીએ છીએ ને અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા આ ફૂલો છે એ અમારી જેમ ઝૂમે છે તો આ સરસ મજાના ગીતના લેખક છે સુરેશ દલાલ તો આપણે આ ગીતના આધારે થોડીક વાતચીત કરી લઈએ ને તો ચાલો વાતચીત કરીએ તો સવાલ પહેલો આમાં બાળકો શું શું થાય છે તો અમે ગીતમાં બાળકો છે વનવનના પાન થાય પંખીના ગાન દરિયામાં વહાણ પછી દરિયો તારલા ઉગાડનાર માળી અને વાદળ થાય છે સવાલ બે આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે તો આમાંથી મને પંખીના ગાન થવાનું સૌથી વધુ ગમે તમને શું ગમે તે તમે અહીંયા લખી શકો છો સવાલ ત્રણ આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે તો આમાંથી મને તો વાદળ થઈ અને ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે એનો ઉત્તર તમે તમારી રીતે પણ आपि શકો છો ત્યાં સુધી આવજો वंदे मातरम